રાજકોટ જિલ્લાના લોધીગા તાલુકાને ઓછા વરસાદના કારણે અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ. રાજકોટ જિલ્લાના લોધીગા તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે, તો લોધીગા તાલુકાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઈ છે. ચાલુ વર્ષે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ક્રોપ કટિંગ રાખતા વરસાદ આધારિત પાકના જ નમૂના લેવા જોઈએ, જેથી સામે લોધીગા તાલુકાના ગામોમાં અત્યાર સુધી જે નમૂના લીધેલ હોય તે પિયતવાળા પાકના જ લીધા છે. આવી અનેક રજૂઆતો કરવામાં આવી છે. આજરોજ લોધીગા તાલુકાના 38 ગામના ખેડૂતો એકત્રિત થઈ મામલતદાર શ્રીને આવેદન આપેલ છે, તેમજ અહીંથી કૃષિમંત્રી તેમજ કલેક્ટર સાહેબ સીએમ ઓફિસને આવેદન અમે મોકલાવેલું છે. અમારે આવેદનની કોપી તાલુકામાં આ વખતે બહુ જ ઓછો વરસાદ થયેલો હોય, તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, તેમજ માલઢોરને માટે નિરણ અને પાણીની વ્યવસ્થા પૂરી કરવી, અને ક્રોપ કટિંગની જે અવ્યવસ્થા છે એ વ્યવસ્થિત કરવી. શું કારણ છે ખબર નથી ભાજપની સરકારમાં કે જે ગામની અંદર 4 ખેતર હોય એ પાણી પાયેલા હોય, પિયત કરેલા હોય, એ જ ખેતરનું ક્રોપ કટિંગ થાય છે. આવું ક્યારેય આગળની સરકારમાં થયેલું નથી. આ સરકાર શું કરવા માગે છે ખેડૂતોનું અહિત અમે નહીં થવા દઈએ. જ્યાં સુધી અમે જીવતા જઈ કોંગ્રેસનું એક એક કાર્યકર રોડ ઉપર આવીને આનો વિરોધ કરશે. આગામી દિવસોમાં જે કાંઈ કરવું પડશે અમે તૈયાર છીએ આના માટે. રિપોર્ટર આરજી સરવૈયા, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ.